નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના કાર સેવકે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ખુશી વ્યક્ત કરી. યોગેશ પટેલ, ગણેશ પટેલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત 6 કાર સેવકોએ 15 દિવસ જેલવાસ કર્યો. 1990માં અયોધ્યા ખાતે કાર સેવકમાં ગયેલ સેવકે પોતાની આપવીતી સંભળાવી. વિદેશની ધરતી પર સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ભરૂચના મનુબર ગામનો પરિવાર વિખરાયો. આફ્રિકા અને સ્વાઝીલેન્ડની સરહદ પર થયેલ માર્ગ અકસ્માતમાં પિતા પુત્ર અને પુત્રી કારને ભેટ્યા. વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે રૂપિયા 3.12 કરોડની છેતરપિંડીમાં જીએમ સહિત 6ની ધરપકડ. કૌભાંડી રોયલ એન્ટરપ્રાઇઝનો સંચાલક અને પૂર્વ કોન્ટ્રાક્ટર વોન્ટેડ. સંપાદિત જમીનના વળતરની રકમને લઈ 32 ગામના ખેડૂતોએ ચૂંટણી કાર્ડ જમા કરાવ્યા. આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. અંકલેશ્વરથી 1990માં અયોધ્યા ખાતે કાર સેવક તરીકે ગયેલા યોગેશ પટેલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આપવીતી વર્ણવી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર બને તેવા સપનાને સાકાર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2 વાર કાર સેવા માટે થઈને આહવાન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન 1990માં અંકલેશ્વરના ભડકોદરા ગામમાં રહેતા યોગેશ નટવર પટેલ અને તેઓના મિત્ર ગણપત પટેલ અંકલેશ્વરથી નીકળી સુરત થઈ તાપ્તી ગંગા ટ્રેનમાં સવાર થઈ યુપીના અલ્હાબાદ નજીક ટ્રેનમાં ઉતરી હાલના પરાગરાજ તીર્થ ખાતે સ્નાન કરવા ગયા હતા, જ્યાં યોગેશ નટવર પટેલ અને મિત્ર ગણપત પટેલ તેમજ હાલના અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત 5થી વધુ કાર સેવકોને પકડી નૈની સેન્ટર જેલમાં 15 દિવસ પૂરી દેવામાં આવ્યા હતા. આ વિપરીત પરિસ્થિતિમાં તેઓ ત્યાં ગયા હતા, જાણે શહીદી વહોરી લેવા જ ગયા હતા તેવી આપવીતીનું તેઓએ વર્ણન કર્યું હતું. યોગેશભાઈએ તે સમયે અનેક કાર સેવકોના મૃત્યુ થયા હોવાના દ્રશ્યો પણ જોયા હતા, જે તેઓ આજે પણ યાદ કરી દુઃખી થઈ જાય છે. હાલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીને લઈ ખુશી વ્યક્ત કરવા સાથે સરકાર સારી કામગીરી કરે તેવી આશા સેવી રહ્યા છે. 1990માં અમે કાર સેવામાં ગયેલા, એમાં મારી સાથે મારા મિત્ર ગણપતભાઈ કાલિદાસભાઈ પટેલ એ પણ હતા. એ હાલમાં ગામ છોડીને બીજા ગામ રહેવા ગયેલા છે. અમે અહીંયાથી લગભગ 2 વાગ્યે અંકલેશ્વરથી સુરત નીકળ્યા. સુરત અમે બધા ભેગા થયેલા, ત્યાંથી રાત્રે તાપ્તી ગંગા એક્સપ્રેસમાં જવા માટે રવાના થયા. 2 દિવસ પછી અમે ત્યાં નૈની અલ્હાબાદની બાજુમાં એક નાનું શહેર છે ત્યાં ઉતર્યા. ત્યાંથી પછી અમે પ્રયાગ, જે હમણાં નામ આપેલું છે એ પ્રયાગ તીર્થ સ્થાન પર નાહવા ગયા. નાહીને ત્યાંથી બહાર નીકળ્યા એટલે અમને સીધા જ જેલમાં મૂકી દેવામાં આવ્યા. ત્યાં નૈની સેન્ટ્રલ જેલ છે જવાહરલાલ નહેરુ, એમાં લગભગ અમારી જોડે આપણા જે ભરૂચના ધારાસભ્ય છે ઈશ્વરસિંહ પટેલ એ પણ હતા. લગભગ અમે 5-6 હજાર જેટલા કાર સેવકો ત્યાં 15 દિવસ માટે ત્યાં રોકાયેલા હતા. 15 દિવસ પછી અમને છોડવામાં આવ્યા. કેવો માહોલ હતો? 7 સમંદર પાર દક્ષિણ આફ્રિકા અને સ્વાઝીલેન્ડ દેશની સરહદ ઉપર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભરૂચ તાલુકાના મનુબર ગામના 3 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, જેથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગતરોજ રાત્રિના સમયે આફ્રિકા ખંડના સ્વાઝીલેન્ડ દેશમાં રહેતા અને પોતાના કોઈ સ્વજનને જોહાનિસબર્ગ એરપોર્ટ પર ડ્રોપ કરીને પરત ઘરે ફરી રહેલ મૂળ ભરૂચ તાલુકાના મનુબર ગામના અને વર્ષોથી ધંધા રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકા સ્થાયી થયેલ 52 વર્ષીય ઇલિયાસભાઈ પટેલ, તેમનો પુત્ર 16 વર્ષીય મોહમ્મદ માઝ પટેલ અને 13 વર્ષની પુત્રી મુસ્કાન પટેલ તેઓની કાર નંબર NSD 818CH એક બસ સાથે ધડાકાભેર અકસ્માત નડ્યો હતો. સદર અકસ્માતમાં કારમાં સવાર પિતા પુત્ર તથા પુત્રીના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 2 સંતાનોની માતા અને મૃતક ઇલિયાસભાઈના પત્ની પાસે દક્ષિણ આફ્રિકાના વિઝા ન હોવાથી તેઓ પોતાના સ્વાઝીલેન્ડ સ્થિત નિવાસસ્થાને એકલા રોકાયા હતા, જેઓ પરિવારમાં એકલા બચી ગયા હતા. મનુબર ગામના સરપંચ મુબારકભાઈ પાસે મળતી માહિતી અનુસાર ત્રણેય મૃતકોની દફનવિધિ સ્વાઝીલેન્ડ ખાતે જ કરવામાં આવશે અને પરિવાર વર્ષોથી પરદેશમાં સ્થાયી થયો હોય હાલ માદરે વતન મનુબરમાં તેઓના કોઈ સ્વજનો કે સગાસંબંધી રહેતા નથી. જોકે બનાવ અંગેની જાણ થતાં સમગ્ર મનુબર ગામમાં ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. વાગરાના વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના રૂપિયા 3.12 કરોડના સ્ક્રેપ કાંડમાં પોલીસે કૌભાંડી જનરલ મેનેજર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાંથી નીકળતા સ્ક્રેપમાં વર્ષ 2017થી RFID કાર્ડની બદલી વાહનોમાં ઓછું વજન બતાવી સ્ક્રેપ રેકેટ ચલાવાતું હોવાનું બહાર આવ્યું હતું.
કંપનીના એજીએમની રૂપિયા 3.12 કરોડની છેતરપિંડીની ફરિયાદ બાદ વાગરા પોલીસે જનરલ મેનેજર જિગ્નેશ મહેતા, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, વેબ બ્રિજ ઓપરેટર દર્શન પ્રજાપતિ, સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ, ડ્રાઈવર સંજય કુમાર યાદવ અને વિલાયત ગામના સરફરાઝ સૈયદની ધરપકડ કરી લીધી છે, જેઓ પાસેથી ભંગાર ભરેલો એક આઈસર ટેમ્પો પણ રિકવર કરાયો છે. સ્ક્રેપકાંડના મૂળ ભેજાબાજ પૂર્વ કોન્ટ્રાક્ટર અંકલેશ્વરની હિના એન્ટરપ્રાઇઝના અઝમતુલ્લા ખાન અને હાલના કોન્ટ્રાક્ટર રોયલ એન્ટરપ્રાઇઝના ધર્મેશને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આરંભી છે. ભરૂચ જિલ્લાના મહત્વાકાંક્ષી એવા 3 પ્રોજેક્ટમાં સંપાદિત જમીનના વળતરની રકમથી નારાજ ખેડૂતોએ આજરોજ કલેક્ટર ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લાના 32 ગામના ખેડૂતો અને આગેવાનોએ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સહાય વળતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે. અગાઉ પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મીટિંગ કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ ન આવતા હવે વિવાદ વધુ વકર્યો છે. ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂળમાં છે. આજરોજ ભરૂચ ખાતે અમે તમામ ખેડૂતો જે 32 ગ્રામના અસરગ્રસ્ત છે અને અન્ય યોજનાઓમાં પણ અસરગ્રસ્ત છે, આજે અમારો મુખ્ય કાર્યક્રમ એવો હતો કે જમીનના વળતરમાં ઘણા સમયથી વિસંગતતા ચાલતી હતી અને હવે તો છઠ્ઠી એવી થઈ ગઈ કે સુરત જિલ્લાની અંદર 6/10/2023ના રોજ જો 1700 રૂપિયા થતાય તો અહીંયા એના જ બીજા દિવસે કે ત્રીજા દિવસે 15 રૂપિયા 20 રૂપિયા અને નજીવો વધારા સાથે રિવાઇઝ કરવામાં આવે છે. માટે અમે એક કાર્યક્રમ, આમ તો તમામ અમે આવેદનપત્ર આપ્યા છે, આજ સુધી અમને એનો કોઈ જવાબ મળ્યો નથી, જનપ્રતિનિધિને મળ્યા છતાં કોઈ પરિણામ નથી. માટે આજે અમે લોકશાહી ઢબે અહીંયા તમામ ચૂંટણીનો 2024માં આવનારી ચૂંટણીમાં મતદાનથી અરગા રહીશું અને અમારા ઓરિજિનલ ચૂંટણીકાર અમે જમા આપી દીધા છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરને પુત્રએ પિતાની યાદગીરીમાં 51,000 અર્પણ કર્યા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે મેટાસ્ટેટિક પેનક્રિયાસ કેન્સરથી મૃત્યુ પામેલ સ્વર્ગીય જયેશ બુચની યાદગીરીમાં તેઓના પરિવારજનોના યોગેન્દ્ર બુચ, હેમ બુચ, અતુલ બુચ દ્વારા 51,000નો ચેક જેબી મોદી કેન્સર સેન્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉમદા કાર્ય બદલ હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલાએ આભાર વ્યક્ત કરી સ્વર્ગીય જયેશભાઈ બુચની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મારું નામ હેમ છે. મારા ફાધર જયેશ ભાઈ બુચ એમનું નામ હતું અને લાસ્ટ યર એક્સપાયર થઈ ગયા હતા. એમને ડિઝીઝ હતું, એ પેનક્રિયાટિક કેન્સર હતું. તો એટલે આ ડોનેશનનો પર્પઝ એ જ છે કે હોસ્પિટલ ને જે પણ અમે યોગદાન કરી શકીએ અમારા બેસ્ટ વેમાં અને સારીમાં સારી ટ્રીટમેન્ટ મળી શકે, તો એ બાબતે અમારો એક પ્રયાસ છે. તો શું છે કે ઘણા એવા જે આ ડિઝીઝ છે એને ઘણા લોકો અત્યારે લડી રહ્યા છે એ ડિઝીઝના અગેન્સ્ટ. તો એ જેટલું શું છે કે સફળ થાય એટલું અમારો પ્રયાસ રહેશે. હું યોગેશ બુચ આજે જયાબેન મોદી હોસ્પિટલમાં મારા બ્રધર જયેશ બુચની સમ્રાટથી નાનકડું ડોનેશન દેવા માટે આવેલ છું. જયેશભાઈ જેને છેલ્લું ટ્રીટમેન્ટ જયાબેન મોદી હોસ્પિટલમાં કરવામાં આવેલી હતી અને અમને પણ અનુભવ જયાબેન મોદીનો બહુ સરસ રહ્યો હતો, એટલે આજે એમના સન હેમ અને મારા ભાભી જાગૃતિભાભીએ નક્કી કર્યું કે આપણે જયાબેનની અંદર ડોનેશન જયેશના નામે આપવું જોઈએ. એ પ્રસંગને અનુરૂપ અમે આજે અહીંયા હાજર થયા છીએ અને એક નાનકડું કેસર તરીકે અમે ડોનેશન આપશો. હું ડૉક્ટર તેજસ પંડ્યા, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ એન્ડ કેન્સર સેન્ટર હેડ. જયેશભાઈ બુચ અને તેમના પરિવારનો આભારી છું કે તેમણે આ યોગદાન આપ્યું કેન્સર પેશન્ટ્સ માટે, અને અમે ટ્રાય કરીશું કે જેટલી અવેરનેસ આપણે વધારી શકીએ સ્પેશિયલી આ કેન્સર માટે, જેમનાથી એમના પપ્પા સફર થઈ રહ્યા હતા. સો એમણે બહુ સારી રીતે કીધું કે આ જેટલું અર્લી સ્ટેજમાં પકડાય એટલું જ ચાન્સીસ સર્વાઈવલના સારા હોય છે, અને જનરલી આ સ્પેશિયલી જે પેનક્રિયાટિક કેન્સર હોય છે એમાં સિમ્ટમ્સ અર્લી સ્ટેજમાં નથી આવતા. તો જેટલી આપણે અવેરનેસ આના વિશે વધારીએ, જેટલું આલ્કોહોલિઝમ ઓછું કરીએ,
समाज में एटलू आ कैंसर थवाना चांसेस ओछा छे अने अर्ली स्टेज में पकड़ावाना चांसेस वधी शके छे। सो अगेन हूँ बुच फेमिली नो एकदम बॉटम ऑफ माय हार्ट आई एम थैंकफुल टू देम के तमे आवू डोनेशन कर्यू अने समाज ने प्रेरित कर्या आवा सारा काम करवा माटे। थैंक यू वेरी मच। अंकलेश्वर वालिया मार्ग पर कोसंबड़ीना गणेश पार्क पासे राहदारीने बचावा जता मोपेड सवार बे युवानोने अकस्मात नड्यो हतो। आज रोज बपोरना समये एक्टिवा नंबर GJ19AN7831 लई बे युवानो वालिया तरफथी अंकलेश्वर बाजू आवी रह्या हता। दरमियान कोसंबड़ीना गणेश पार्क पासे मार्ग ओळंगी रहेल राहदारीने बचावा जता एक्टिवा मार्गनी बाजूमां उतरी जता बन्ने युवानो पटकाता अकस्मात सर्जायो हतो। आ अकस्मातमां बन्ने युवानोने सामान्य इजाओ पहोंची हती। अकस्मातने पगले लोकटोळा एकत्रित थया हता। ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ 108 એમ્બ્યુલન્સ સેવા બે દિવસ ખડેપગે સેવા પૂરી પાડશે। ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી તારીખ 14મી જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણ નિમિત્તે 108 ઇમરજન્સી સેવા દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા ખડેપગે કાર્યરત કરવામાં આવી છે। ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ સાથે આ ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમા, નોન વેહિક્યુલર જેવા કે પડી જવાથી, શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાથી ઘટનાઓ સામે આવતી હોય છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 84 જેટલા કેસો નોંધાતા હોય છે, પરંતુ ભૂતકાળમાં 14 જાન્યુઆરીના રોજ આશરે 113 કેસ એટલે કે 34.52% અને 15મી જાન્યુઆરીના રોજ 91 જેટલા કેસો એટલે કે 8.33% જેટલો વધારો વધવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। તેવામાં 108 એમ્બ્યુલન્સ સેવા લોકોની સેવામાં ખડેપગે રહેશે અને સાથે જિલ્લાવાસીઓને શાંતિ તેમજ સલામતીના સાધનો સહિત ઉત્સવને ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે। ભરૂચ ખાતે મહેંદી એક્સપર્ટ મહિલા તાલીમ વર્ગનો શુભારંભ સમાપન સમારોહ યોજાયો। ભરૂચની શ્રવણ ચોકડી પાસે આવેલ સામ્રાજ્ય કોમ્પ્લેક્સ સ્થિત ટ્રેનિંગ સેન્ટર ખાતે મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર પ્રેરિત સીઈડી ગુજરાત સરકાર દ્વારા બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીને ટ્રસ્ટના સહયોગથી પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને મહિલા ઉત્કર્ષ રાજપૂત હિતવર્ધક મંડળના ઇન્દિરાબેન રાજના અધ્યક્ષસ્થાને મહેંદી એક્સપર્ટ મહિલા તાલીમ વર્ગનો શુભારંભ સમાપન સમારોહ યોજાયો, જેમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન સાવંતના હસ્તે દીપ પ્રગટે કરી મહેંદી એક્સપર્ટ મહિલા તાલીમ વર્ગનો શુભારંભ કરાયો। આ વર્ગમાં 30 જેટલી તાલીમાર્થી બહેનોને સીઈડીના સિનિયર ટ્રેનિંગ ઓફિસર અવનીશજી હિરપરાએ માર્ગદર્શન આપ્યું હતું। ભરૂચ નારાયણ વિદ્યાલય દ્વારા 1000થી વધુ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું। ભરૂચની નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ વિષય વસ્તુની સ્પષ્ટ સમજ કેળવે અને પોતાની સમજને સુંદર રીતે રજૂ કરી શકે, જ્ઞાનનું આદાન પ્રદાન થાય, પ્રત્યેક વિદ્યાર્થીને ભાગ લેવાની તક મળે તેમજ સંશોધનાત્મક અને સર્જનાત્મકતા ખીલે તેવા હેતુથી શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ 1000થી વધુ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન ભરૂચ નારાયણ બાપુના આશ્રમ ખાતે યોજાયું, જેમાં ધોરણ 4 થી 11માં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રયોગો મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન જુગારના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પોલીસે ઝડપી પડ્યા। ગત તારીખ 5મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના વનખાડી પાસે નીરવ અરવિંદ વસાવા અને સતીશ વસાવા પ્રતિકસિંહ અજીતસિંહ ચૌહાણને ફરક આંકનો જુગાર લખવાના બેસાડી જુગાર રમાડી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી રોકડ 3000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અગાઉ એક જુગારીને ઝડપી પાડ્યો હતો, જ્યારે આ પ્રોહિબિશન જુગારના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને તાલુકા પોલીસે સજોદ ખાતેથી ઝડપી પાડ્યા છે। અંકલેશ્વર GIDCના મહાદેવ પતંગ મેળા દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે ગરીબ વિદ્યાર્થીઓને પતંગ સહિતની કીટનું વિતરણ કરાયું। અંકલેશ્વર GIDCમાં છેલ્લા 4 વર્ષથી મહાદેવ પતંગ મેળાના માલિક દિનેશ ખુંડે પતંગ, દોરા અને અન્ય સામગ્રીનું વેચાણ કરે છે। જેઓ અને તેઓના મિત્રો દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે ગરીબ વિદ્યાર્થીઓને પતંગ, દોરી અને હેલ્થ કીટ અને ટોપી, ચશ્મા, માસ્ક સહિતનું વિતરણ કર્યું હતું। શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દિનેશ ખોંડે અને તેઓના મિત્રોનો આભાર વ્યક્ત કર્યો। અમે મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દુકાન ઓપન કરી છે અને અમારો ધ્યેય છે કે અમારું જે પ્રોફિટ માર્જિન હોય એમાંથી અમે 10% જે અમારો હિસ્સો ખરો એ જરૂરિયાતમંદ લોકોને આપીએ છીએ, જેમ કે અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ એવી રીતના। તો આ વર્ષે અમે મિત્રો એવું નક્કી કર્યું છે કે આ જે આશ્રમના છોકરાઓ છે આ વર્ષે એ લોકો મકર સંક્રાંતિ અમારા તરફથી કરે, એટલે અમે લોકોએ એમની માટે પતંગ, ફિરકા, ટોપી આવી બધી વસ્તુ લાવ્યા છે અને 2 દિવસ પછી અહીંયા પ્રોગ્રામ રાખવાના છે સાહેબ, કે આખો ઉત્સવ છોકરાઓ કરે। કેવો છોકરા, મજા આવી? બધા ખુશ? અંકલેશ્વર GIDC પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો।
गत तारीख 19 जानुआरी 2023 रोज अंकलेश्वर जीआरडीसी पुलिस बातमी आधार अंकलेश्वर वालिया रोड पर जय प्रभु फार्म हाउस सीएनजी पंप पास वॉच गोठवी थी। दरमियान बातमीवाड़ी गाड़ी आता पुलिस अटकावी तपास करता डीजी जनरेटर आड़ में संताड़ेल विदेशी दारू की 5,292 नंग बॉटल मिली आई थी। पुलिस 6.91 लाख दारू और फोन तमज 2 लाख की गाड़ी मड़ी कुल 8.94 लाख की वधुना मुद्देमाल कब्जे कर्यो हतो। मुंबई वरली नाका स्थित आनंद नगर में रहते नितेश मधु मुदलियार ने झड़पी पड़ो हतो। ते दरमियान पुलिस प्रोहिबिशन एक्ट ना गुना में नास्तो फरतो महाराष्ट्र दाणूना वणगावना संजय भरत जिम्भाल की धरपकड़ करी छे। अंकलेश्वर में पड़ोशी में रहती सगीरा ने लग्न की लालच आपी शारीरिक आर्थिक शोषण ईसम ने पुलिस गणतरी कलाकों में झड़पी पड़ो। अंकलेश्वर शहर में रहता एक परिवार ने ड्राइवर की जरूरत होवाथी पड़ोश में रहते हितेश वसावा ने बोलाव्यो हतो। पड़ोशी युवा ने परिवार की सगीरा ने प्रेमजाल में फसावी लीधी थी जेने तेने लग्न करने लालच आपी वारंवार सगीरा जोड़े शारीरिक संबंध बांधी दुष्कर्म आचरतो हतो। आ ईसमें सगीरा पास रोकड़ रुपया दागीना मड़ी कुल रुपया 25 लाख उपरांत रकम पड़ा लीधी थी। जो कि समग्र मामलों नराधम हितेश वसावाए सौराष्ट्र खाते लग्न कर लीधा था जेना फोटा सगीरानी सामे आवता ते डघाई गई थी और पोतानी साथे बनेली घटना अंगे परिवार ने जाण करता परिवार पण चौंकी उठ्यु हतु। अंते परिवार की सहमति थी सगीराए अंकलेश्वर ए डिविजन पुलिस मथके फरियाद नोंधावता पुलिसे हितेश वसावा विरुद्ध पॉक्सो एक्ट तेमज दुष्कर्म और रुपया 25 लाख पड़ा लीधा होवाना आक्षेप साथेनी फरियाद नोंधी पुलिस गणतरी कलाकों में हितेश वसावा ने झड़पी पड़ो। अंकलेश्वर जीआईडीसी पुलिस सारंगपुर गामना पटेल फड़िया में 38,000 થી વધુનો विदेशी दारू जत्थो झड़पी पड़ो हतो जारे बुटलेगर फरार थयो। अंकलेश्वर सारंगपुर गामना पटेल फड़िया में रहते बुटलेगर अल्पेश बालू पटेल पोताना घरे विदेशी दारू वेचाण करे छे जेवी बातमी आधार पुलिस दरोड़ा पड़ा था। पुलिस ने स्थल पर विदेशी दारू की 460 टन बॉटल मड़ी आवी हती। पुलिसे 38,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર અલ્પેશ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। સેવાભાવી સંસ્થા દ્વારા અંકલેશ્વર 3 રસ્તા સર્કલ ખાતે સેફટી ગાર્ડ અને મફલરનું વિતરણ કરાયું। અંકલેશ્વર શહેરમાં સેવાભાવી સંસ્થા આગળ આવી છે। પૂરે સેવા સંઘના પરેશ રાજગોર અને સભ્યો તેમજ એ ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે પતંગના દોરાથી રક્ષણ આપતા સેફટી ગાર્ડ અને મફલરનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના 3 રસ્તા ખાતે આ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો। ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે જ્યારે આપણે દર વર્ષે ગળા કપાઈ જવાની જે પતંગના દોરાથી ગળા કપાઈ જવાની ઘટનાઓ બનતી રહે છે અને ધ્યાનમાં લઈ આજ રોજ 3 રસ્તા ખેતેશ્વર સર્કલ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહયોગથી પૂરો સેવા સંઘ તરફથી મોટરસાઇકલ ઉપર સેફટી કાર્ડ અને ગળામાં મફલર આપવામાં આવ્યા છે જેથી કરીને આપણે પતંગના દોરાથી બચી શકાય અને વેપારી ભાઈઓને પણ પૂરેથી સેવા સંઘ તરફથી અનુરોધ કરવામાં આવે છે કે આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરીએ અને શાંતિપૂર્વક તરીકે ઉત્તરાયણ પર્વને ઉજવીએ। समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। अंकलेश्वर ना कार सेवके राम मंदिर ना प्राण प्रतिष्ठा महोत्सव ने लई खुशी व्यक्त करी। योगेश पटेल, गणेश पटेल अने धारासभ्य ईश्वरसिंह पटेल सहित 6 कार सेवकोए 15 दिवस जेलवास कर्यो। 1990 अयोध्या खाते कार सेवक में गयेल सेवके पोतानी आपवीती संभळावी। વિદેશની ધરતી પર સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ભરૂચના મનુબર ગામનો પરિવાર વિખરાયો। આફ્રિકા અને સ્વાઝીલેન્ડની સરહદ પર થયેલ માર્ગ અકસ્માતમાં પિતા પુત્ર અને પુત્રી કારને ભેટ્યા। વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે રૂપિયા 3.12 કરોડની છેતરપિંડીમાં જીએમ સહિત 6ની ધરપકડ। કૌભાંડી રોયલ એન્ટરપ્રાઇઝનો સંચાલક અને પૂર્વ કોન્ટ્રાક્ટર વોન્ટેડ। સંપાદિત જમીનના વળતરની રકમને લઈ 32 ગામના ખેડૂતોએ ચૂંટણી કાર્ડ જમા કરાવ્યા। આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।